नश्वर मारो देह कान्हा तुझे नो प्राण हैने वालू हो यीशु बीजू जैने वालों कान जैने वालों का तारण हार जेनो ए भक्त गोरा तू भार हाँ चुको चु बापा मैंने कोक बाल खाड़ो आउसे जेवी हरी नीसा बेटा आलू जाओ सुआ बापा उबारो તમે શિવલિંગ ની બાજુમાં મૂકી દેજો જોયું રૂપમણી મારો ભક્ત કણ કણમાં ઈશ્વરને જોવે છે આ પિંડ આગળ ભક્તની ભક્તિ મોટી થઈ ગઈ તો પછી એ બંને સમાંતર કેવી રીતે થશે ના બાપા રોજ હું મારા કાગળ પાણી ભરેલું માટલું મૂકું છું પણ હું આજે બહાર નહીં જઈ શકું એટલે ત્યાંથી જનારા અંજાય તરસ્યા રહેશે તમે મારું એક કામ કરશો બોલ ને બેટા આજે મારા બદલે ને પાણી ભરેલું માટલું મૂકી દેશો મૂકી દેશો બેટા તું ચિંતા ન કર બાપા માટલામાંથી પાણી પૂરું થઈ જાય તો એ કોણ ભરશે બહુ ચિંતા ન કર બેટા બાપા તમે જ કહો છો ને કે હરી આપણું કામ કરે તો મારું માટલું ભરશે ને હરી ભરશે બેટા પણ અટાણે છે ને તું બારણું વાંખી દે અને કડી માર દેવો હાલ ગુરા બેટા દરવાજો છે ને આમ વાંખી દેજો અને આ કડી માર દેજો હરે કૃષ્ણ બાપા આયા છે શિવલિંગ આ ગયું આવું કઈ રીતનું બને શિવલિંગ ક્યાં ગયું અહીંથી ગઈકાલે રાતે હું ગામમાં ગયો હતો એક રાત અહીંયા ન રહ્યો એમાં શિવલિંગ ચોરાઈ ગયું ચોરાઈ ગયું પણ કોઈ શિવલિંગ હું કામ ચોરી કરી જાય બેન કેવા હતું શિવલિંગ બાકી અહીંયા ચકલું ફરકતું નથી વરહો પહેલા એક રાજા આવ્યા હતા એમને અહીં શિવલિંગ મુકાયું હતું એ પછી કોઈ રડ્યું ખડ્યું અહીંયા આવે અને એની પૂજા કરે હું તો અહીંયા રખેવાડી કરું છું અવાવરું જગ્યા છે કોઈ ચોર લૂંટારું લઈ ગયા હશે ભગત હવે હું થાય આપણી બાધા કઈ રીતે પૂરી થાય હરે કૃષ્ણ
हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। સારું છે ગોરા, અહીંયા પાણીનું માટલું મૂક્યું છે, ભર તાપમાં આપણી તરસ છિપાઈ છે। હા વાતી વાત કર્યો, આ ભર ઉનારે આ પાણી અમૃત જેવું લાગે છે। એ પાણી પીવો છો અને ગુણ ગોરા ના ગાવ છો? પીઓ હવે પાણી। પગલાભાઈ લો પાણી પાવો ને। એ નવરીના, તારા બાપા અહીંયા તળાવ ખોદીને રાખ્યું છે, પાણી પતી ગયું, હાલતી નતા। કેમ જૂઠું બોલો છો? આમાં તો પાણી છે। હા ઈમનું ઈમ પકડી રાખ, એટલે હમણાં પૂરું થઈ જાય। ગજબ થઈ ગયું બગલાભાઈ, ગજબ થઈ ગયું। હું થયું આખું બોલ ને? તળાવનું પાણી હુકાઈ ગયું। હે હલો, અરે આ માટલાનું પાણી તો પૂરું જ નથી થતું। નાથ, ભક્તના માટલાને પાણીથી ભરી રહ્યા છો? જેમ ભક્તિમય હૃદયમાં ઈશ્વરની કૃપા ક્યારેય ખૂટતી નથી, એવી જ રીતે સત્કર્મના માટલામાં પાણી ક્યારેય ખૂટતું નથી। શિવલિંગ તો આય નથી, હવે શું કરશો? હાલો તઈ જેવી ભોળાનાથની ઈચ્છા। હલો દેવી, દેવી ગોરાએ જે પિંડ આપ્યો હતો ને, એ દો તો। દેવી, ગોરા હાટુ આજ શિવલિંગ હતું અને હવે આપણા હાટુ આજ ભોળ્યાનાથ। ને શિવ તો જીવ અને નિર્જીવ હંધાઈમાં છે ને, ગોરાની જ બાધા અને આ ગોરાનો જ શિવલિંગ। હાલો આજ પીંડને શિવલિંગ માની બાધા પૂરી કરી લે। મારા ભક્તે બનાવેલું પિંડ શિવલિંગ જેવું દેખાય છે, નહીં રૂકમણી? બાપા,
માં આ જુઓ પ્રભુ તમે અમારી લાજ રાખી હો અમારી બાધા પૂરી કરી બાપા ઘોડાએ આપેલો પિન શિવલિંગ કેમનો બની ગયો આંધી મારા હરિની લીલા છે બેટા સમાચાર જ કઈક આવા છે ગામના તળાવનું પાણી અચાનક હુકાઈ ગયું છે આ ઘોરાએ પીવાનું પાણીનું માટલું ચોરાય મૂક્યું હતું ને એમાં પાણી ફૂટતું જ નથી મને લાગે છે કે આખા તળાવનું પાણી એમાં માઈ ગયું લાગે છે અને તળાવનું પાણી કોરું ખડ થઈ ગયું છે મને લાગે છે કુદરતનો કોપ લાગે છે મને લાગે છે ઘોરાને ઘરમાં પૂરી જાય છે ને એટલે જ આવું થયું છે આ ઘોરા અને પરમા મંદિરમાં ભજન કરવા આવ્યા એટલે ભગવાનનો પ્રકોપ ઉતર્યો લાગે છે તો દુકાળ પડશે ને પાણી વગર મરી જઈશું બાપા બાપા અમને બધાને બહુ બીક લાગે છે તમે તો જ્ઞાની છો શાસ્ત્રાર્થ પણ જાણો છો બાપા તમારે જ ઉપાય કાઢવો પડશે નહીતર અમારે બધાએ ગામ વટો કરવો પડશે જટાશંકરજી હવે માત્ર એક જ ઉપાય છે મહાયજ્ઞ મેઘરાજાને મનાવવા માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યજ્ઞ કરવો પડશે તો જ દુકાળને રોકી શકાશે અને પ્રકોપથી બચી શકાશે યજ્ઞ કરવાથી તળાવમાં પાણી ભરાઈ જાય શું વરસાદ થશે એ તો કુદરત જ જાણે પરિણામ નક્કી નથી પણ ઉપાય આ જ છે જો ઉપાય આપણી આંખોની સામે છે તો પછી રાહ કોની જોઈએ છે આપના હસ્તે જ યજ્ઞની શરૂઆત કરાવી દઈએ આ યજ્ઞમાં ઘણું બધું પાણી જોઈશે યજ્ઞની પૂજા માટે પાણીથી ભરેલા વિશાળ પાત્રમાં યજમાનને બેસવાનું હોય છે પાણી પણ તળાવમાં તો પાણીનું ટીપું નથી હવે શું થશે યજ્ઞ નહીં થાય તો દુકાળ થશે અને દુકાળ થશે તો ગામ છોડવું પડશે પૂજારી બાપા આ ગોરાનું માટલું છે આમાંથી પાણી પૂરું થવાનું નામ જ નથી લેતું પૂજા માટે આ પાણી હાલશે જેના ઘરનું આ પાણી છે એ જ આ યજ્ઞમાં યજમાન બનશે એટલે આ યજ્ઞમાં ગોરા બેસશે તમે મને ખબર હતી કે કોક તો આવશે જ મેં બાપાને કીધું હતું કે કોક મને બંધકેમાંથી બહાર કાઢવા આવશે જ
તમે આવ્યા એ મને બહુ ગમ્યું. હાલો મને તો રોજ બધા જોવે છે. તમારી આંખમાં આંસુ? આ તો હર્ષના આંસુ છે. હર્ષ આંસુ બની આંખોથી છલકાય છે, તો એને શબ્દ બનાવી વહેવા દો. એની લહેરનો આનંદ હું પણ અનુભવી શકું. આંસુ જીતના છે, અહંકાર ઉપર ભોળપણની જીતના. અહંકારની સામે ગોરાનું ભોળપણ હાવી થઈ ગયું. અહંકારી મનુષ્ય પોતાના બાહ્ય આવરણને કારણે બધાને જ આકર્ષિત કરી શકે છે. પ્રથમ નજરે જ મનને મોહિત પણ કરી શકે છે, પરંતુ સમય જતા પોતે જ પોતાના હુંપણાના ભાર નીચે દબાઈ જાય છે. પણ ભોળપણ એ સ્થિર ઉભેલા વૃક્ષ જેવું છે, જે એને કાપનાર કુહાડીનો હાથો બનાવવા માટે પણ પોતાનું જ લાકડું આપે છે. જ્યારે અહંકારની કુહાડીને ભોળપણનું વૃક્ષ ઓગાળી નાખે છે, ત્યારે ધર્મનો વિજય થાય છે, અને વિજય હૃદયની લાગણીને આંખોથી બહાર લાવે છે. પણ જે કંઈ પણ થઈ રહ્યું છે એ તો તમારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે, તો આમાં જીત તો તમારી જ થઈ ને નાથ? નહીં રૂકમણી, ભંડકિયામાંથી બહાર નીકળવું એ ગોરાની ઈચ્છા હતી. એના મનના ભાવને કારણે દ્વાર ખોલી શક્યો છે. ગોરાના મજબૂત મનોબળ, એના શુભ ભાવ અને એની ભક્તિને મને પ્રેર્યો છે એના દ્વાર ખોલવા માટે. ગોરા શ્રદ્ધાના પક્ષે છે, અને એટલે જ એ અંધશ્રદ્ધાની દિવાલ તોડી શક્યો છે. ગોરાનું બહાર નીકળવું અને કોઈનું ના મરવું એ ગોરાનો, મારો અને ધર્મનો વિજય છે. હવે તો ગોરા આવે ને ત્યારે યજ્ઞ શરૂ થાય. હું ખબર ગોરો ક્યારે આવશે. ગોરા તું આવી ગયો. કેસો, આજે મારો જન્મદિવસ છે, તો હું બહાર નીકળ્યો. કોઈ મર્યું નથી, હું અપશુકન જ્ઞાન નથી. જય બાપાએ મને બહાર કાઢ્યો, એ બહુ સારા છે. આજ જો પૂજારી બાપા ગોરાને ન લેવા હોત ને તો આખું ગામ ચડશું મરત. જોયું પૂજારી બાપા કેટલા મહાન છે. લે એમાં મહાન હું, ગામની ભલાઈ હાટું આટલું તો કરવું પડે ને. બિચારા પૂજારી બાપા હારે આઉટ થાય છે, એમને બનેલા નિયમો એમને જ તોડવા પડે છે. તમે બધા પૂજારી બાપા માટે આવું ન બોલો, એ બહુ હારે છે. બાપા કે છે કે કોઈના માટે ખરાબ ન બોલવું. હંદાય બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ શું છે? એમાં બેસીને તારે યજ્ઞ કરવાનો છે.
ભગત આહુ આખું ગામ ભેગાર પડ્યું છે, ચકલું નથી ફરકતું. ખબર નહીં દેવી, આમ અચાનક હું થઈ ગયું છે, કોઈ દેખાતું કા નથી. ભગત મારું હૈયું ફડકે છે, હાલો ઝટ ઘર ભેગા, હાલો હાલ બેટા. હવે કેવું લાગે છે તમને? શું થાય છે તમને? તમે ડરો નહીં, હરે કૃષ્ણ બોલો, બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો ગોરા ખોવાઈ ગયો છે. અરે ખોવાઈ નથી ગયો, એને પૂજારી બાપા લઈ ગયા છે. પૂજારી બાપા મારો ગોરા ને લઈ ગયા? ક્યાં લઈ ગયા? ભગત હવે હું થાય હે, હું કામ લઈ ગયા? એને હવનમાં બેસાડવાનો છે ને, એટલે. ગોરાને હવનમાં બેસાડવાનો છે? હા, પણ હું કામ? ગામનું તળાવ ફૂકાઈ ગયું છે, ટીપુય પાણી નથી, અને જ્યોતિષે કીધું છે જો હવન કરવામાં નહીં આવે તો દુકાળ પડશે, એટલે ગોરાને હવનમાં બેસાડવાનો છે.
કૃષ્ણ તારણ હાર જેનો એ ભક્ત ગોરા કુંભાર. અને એક દી બહાર ન નીકળે તો હું થઈ જવાનું છે. આઈસ બે ને હરી નું નામ લેવો. હા બાપા, હું હરી નું નામ લઈશ ને કોક મને ધંધાકીયમાંથી બહાર કાઢવા આવશે. આમ કોઈ નો કાઢે બેટા. આવે બાપા, મને ચોરાવાળા રાજજીએ કીધું તું કે કોક મને બહાર કાઢવા આવશે. હરે કૃષ્ણ. હવે યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. હવે આપણે સૌ મેઘરાજાને પ્રાર્થના કરીએ, માધવપુર ગામ પર આવેલી આફતને દૂર કરી આપણા પર કૃપા વરસાવે. માધવપુર ગામ પર આવેલા સંકટને દૂર કરી આપણા ગામમાં આવેલા તળાવમાં પાણી પહેલાની જેમ છલકાવા લાગે એવા આશીર્વાદ આપે. મા બાપા આવી ગયા. તમારી વાત સાચી પડી ચોરાવાળા રાજા. હું બહાર નીકળ્યો ને બધા કહે છે કે ગામનું તળાવ હુકાઈ ગયું છે, તો તમે કૃષ્ણને કહો ને કે તળાવ ફરીથી ભરી દે. તમને ખબર છે કાનુડો જન્મ્યો તે દી વાસુદેવ એમને કારવાસ માંથી બહાર લઈ આવ્યા હતા. મારા જન્મ દી પૂજારી બાપા મને બહાર લઈ આવ્યા. તમને ખબર છે મારું મોડું જોઈને કોઈ મર્યું નહીં, એ પૂજારી બાપાના લીધે. પૂજારી બાપા બહુ સારા છે. વાહ, આ છોકરો કાનુડાની જેમ માત્ર તોફાની જ નહીં, કાનુડાની જેમ નિખાલસ પણ છે. આ બાળકે તો મારા ગ્રહોની ગણતરી ખોટી પાડી. આ બાળકનું મોં જોઈને તો મરદા પણ જીવતા થઈ જાય. જટાશંકર. હા ગિરધરદાસ, સત્ય તો સ્વીકારવું જ પડશે. ભક્તિ આગળ જ્ઞાન નતમસ્તક થયું છે. જ્યોતિષ કરતા ઈશ મહાન છે. આજે મને મારી જ ભવિષ્યવાણી પર પસ્તાવો થઈ રહ્યો છે. મને માફ કરી દે બેટા. અધર્મને ભેટીને મન બદલવું એ જ સાચો ધર્મ છે, અને તે સાબિત કરી દીધું છે. ધર્મનું જ્ઞાન પુસ્તકો નહીં, સંસ્કારથી મળે છે. શંકર, આ શું બોલી રહ્યા છો તમે? જે અનુભવી રહ્યો છું એ જ બોલી રહ્યો છું. ગિરધરદાસ, તમે પણ સત્ય સ્વીકારી લો. આ છોકરો આપ સુકન્યાર નહીં પણ સુકનવંતો છે. અરે આપ સુકન્યાર તો એ મુખ છે જેના પર આ છોકરાની નજર નથી પડી. પૂજારી બાપા, ભગવાને આપણી અરજ સાંભળી દીધી છે. તળાવમાં પાણી આવી ગયું. વિચારીને, વિશ્વાસ મૂકીને, તર્કની એરણ પર સત્યને તપાસીને પછી મૂકવામાં આવતા ભરોસાને
શ્રદ્ધાનું નામ આપવામાં આવે છે. દીવામાં ઘી છે ત્યાં સુધી જ્યોત પ્રગટેલી રહેશે એ શ્રદ્ધા છે. પરંતુ જો મનુષ્ય એમ વિચારે કે એ જ્યોત એની જાતે જ પ્રગટેલી રહેશે તો એ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા એવી અંધ વ્યક્તિ છે જેને ના સત્યનો સાથ હોય છે ના ઈશ્વરનો. અંધશ્રદ્ધાને પકડીને ચાલનાર અપશુકન જેવી અતાર્કિક અને મૂર્ખામી ભરી વાતોમાં ગૂંચવાઈને પોતાનું જીવન અને સમયને વેડફી નાખે છે. પાયાવિહોણી માન્યતાઓને માનીને ચાલનાર વ્યક્તિ હંમેશા હારે છે. શાસ્ત્ર કે સત્યને આવી માન્યતાઓ સાથે કોઈ સંબંધ નથી. જેની પાસે સત્યની આંખો નથી હોતી એની શ્રદ્ધા અંધ હોય છે.